गुड मॉर्निंग फ्रेंड्स, गई काले आपणे जे विडियो लेक्चर मूकेलो एनी अंदर कोई पण स्टूडेंटे मने एवी कम्प्लेन न करी के मारो वॉइस नथी आवतो, फक्त एक स्टूडेंट सिवाय. बराबर, तो तमारे दरेके कोई पण आवो यूट्यूब लेक्चरनी अंदर कोई पण क्वेरी आवती होय तो तमे मने पर्सनली व्हाट्सएप मैसेज करी शको छो, अथवा तो मने पर्सनली कॉल करी मने जणावी शको छो, जेथी हूँ आ क्वेरी तात्कालिक हूँ सॉल्व करी शकूँ. बराबर, अने जे लोको आ लेक्चर न जोता हो ए लोकोने खास सूचना के आ बधाज लेक्चर मोस्ट टाइम पी छे, फरी रिपीट नहीं थाय ए याद राखी, ध्यान राखी, अने पछी प्रिपेरेशन करजो. एग्जामनी अंदर फेल थशो अथवा तो तमारू स्टडी बगड़शे तो एना माटे पछी कॉलेज जवाबदार नहीं होय, एटले आ तमारे खास ध्यान राखवानुं रहेशे. बराबर, तो खास प्रिपेरेशन ए प्रमाणे करवी के लेक्चर्स सौथी पहला तो अटेंड करवा, अने मटेरियल्स तमने जे अहींयाथी आपवामां आव्युं छे ए तमारे खास प्रिपेर करवानू, जेथी तमने फ्यूचर नी अंदर कोई तकलीफ ना पड़े. बराबर, हवे आपणे लेक्चर नी शुरुआत करिए. जे गई काले जे लेक्चर लीधु हतु एमां ज आपणे अत्यारे हाल रिपीट करी अने पछी आगळनू लेक्चर જોઈશું. તો આપણે એલ્વીઓલાઈ સુધી જોયું હતું, એલ્વીઓલાઈની એકવાર આપણે આખે આખું રિવાઇઝ કરી લઈએ કે લેક્ચરની અંદર ફર્સ્ટ લેક્ચરમાં આપણે શું સ્ટડી કરેલું. હ્યુમન રેસ્પિરેશનની અંદર સૌથી પહેલા તો નાઝલ કેવિટી, જેને આપણે નાસિકા કોટર, ફેરિંગ્સ, એપિગ્લોટિસ, લેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્કાય, બ્રોન્કિયોલ્સ, એલ્વિયોલાય અને ડાયફ્રેગમ, આવી રીતે એના ટોટલ 9 ભાગ જોવા મળે છે, 9 અંગો જોવા મળે છે. શેની અંદર? તો મનુષ્યના શ્વસન તંત્રની અંદર. બરાબર, અને આ બધા એકબીજા સાથે સંયોજાય અને શ્વસન તંત્રનું નિર્માણ કરે છે. ઓકે, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે રેસ્પિરેટરી સિસ્ટમનું જે ફર્સ્ટ લેક્ચર હતું એની અંદર આપણે શ્વાસ નળી, શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકા આટલા સુધી આપણે જોઈ ગયા હતા. એની અંદર વાયુ કોષો એટલે કે એલ્વીઓલાઈ બાકી હતું અને છેલ્લે ડાયફ્રેગમ બાકી હતું. હવે એની અંદર આપણે આગળ વાત કરીએ તો એલ્વીઓલાઈ જોવાનું બાકી હતું. એલ્વીઓલાઈ જે છે એ લંગ્સની અંદર જોવા મળતા હોય, ફેફસાની અંદર જોવા મળતા હોય છે. તો આ ફેફસાની અંદર એ લાખો કરોડોની સંખ્યાની અંદર એ હાજર જોવા મળતા હોય છે. તો એમાં આપણે સૌથી પ્રથમ વાત કરીએ તો વાયુ કોષ્ઠો જે છે એ વાયુ કોષ્ઠો આપણે મનુષ્યની અંદર ફેફસામાં, જે બે ફેફસા આવેલા હોય, એક જોડ ફેફસા આવેલા હોય, એની અંદર દ્રાક્ષના ઝુમખાની જેમ ગોઠવાયેલા જોવા મળતા હોય, એટલે કે ગ્રેપ શેપ એની અંદર જોવા મળતો હોય છે. એની જે વોલ્સ છે, દિવાલ છે વાયુકોષ્ઠોની, એ એકદમ પાતળી અને ચિકાસયુક્ત હોય છે. એના આજુબાજુ કેપેલરીઝ આવેલી હોય છે. ઓકે, રુધિર કેશિકાઓ એના આજુબાજુ જોવા મળતી હોય છે. એનું જે વન સેલ લેયર છે એ એકદમ જાડું જોવા મળે છે
અને ઓક્સિજન એની અંદર ડિફ્યુઝ થતો હોય, એટલે કે ઓક્સિજન જે છે એ એલ્વિયોલાયમાંથી કેપેલરી એલ્વિયોલાયમાંથી કેપિલરીઝની અંદર એ દાખલ થતો જોવા મળતો હોય છે. એના પછી કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ એ અને પાણી આ બંને કેપેલરીઝમાંથી એ બહાર નીકળતું જોવા મળતું હોય છે. ઓકે, એના પછી લંગ્સ. હવે આપણને ખબર છે કે શ્વસન તંત્રની અંદર શ્વસનની જે પ્રક્રિયા થતી હોય એ શ્વસનની પ્રક્રિયાની અંદર સૌથી મહત્વનો ફાળો રહેલો હોય તો એ ફેફસાનો રહેલો છે. કેમ? કારણ કે એની અંદર જે વાયુ કોષ્ઠો આવેલા છે એ વાયુ કોષ્ઠો એકબીજા સાથે સંયોજાઈને આ ફેફસાની અંદર રહેલા હોય છે અને એને એક પ્રકારનું વાતાવરણ પૂરું પાડતા હોય છે. એટલા માટે ફેફસા એ ખૂબ જ મહત્વનું અંગ છે શ્વસનની પ્રક્રિયા માટે. હવે આની અંદર આપણે વાત કરીએ તો ફેફસાની અંદર બ્રોન્કસ એન્ટર થતું હોય છે, એટલે કે શ્વાસ વાહિની એની અંદર દાખલ થતી હોય છે. આ શ્વાસ વાહિની શ્વાસ વાહિકાની અંદર ફેરવાય છે અને આ શ્વાસ વાહિકા ઘણા બધા વાયુ કોષ્ઠો સાથે જોડાયેલા જોવા મળતા હોય છે અને આ બધું સંયોજાઈ અને એક ફેફસાની નિર્માણ થતું જોવા મળે છે. કે હવે આપણે આગળ વાત કરીએ ફેફસા, તમને એક વાત કહું, ફેફસાની અંદર સ્પષ્ટ ખાસ ધ્યાન રાખવું કે ફેફસા એક જોડની અંદર હોય છે, એના અંદરની બાજુએ એક ઉફુસીય આવરણ જોવા મળતું હોય છે અને આ આવરણ દ્વારા ફુફ્ફુસીય પ્રવાહી જોવા મળતું હોય છે, સોરી, ફુફ્ફુસીય આવરણ હોય છે. ફુફ્ફુસીય આવરણની અંદર ફુફ્ફુસીય પ્રવાહી જોવા મળતું હોય છે જે ઘર્ષણ નિરોધક હોય છે. ઘર્ષણ નિરોધક એટલા માટે કહેવામાં આવે છે કે એની અંદર બે ફેફસા એકબીજા સાથે જ્યારે શ્વાસ શ્વસનની પ્રક્રિયા થતી હોય છે, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા થતી હોય છે, ત્યારે ફેફસા ઉપર નીચે થતા જોવા મળે છે. આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ એટલે કે ઇન્હેલેશન કરીએ છીએ એ સમયગાળા દરમિયાન ફેફસા શું થતા હોય છે, ઉપરની બાજુ આવતા હોય છે, અને જ્યારે ઉચ્છવાસની પ્રક્રિયા કરીએ છીએ, એક્સહેલેશન કરીએ છીએ, ત્યારે ફેફસા નીચેની બાજુ દબાતા જોવા મળે છે. તો આ ઉપર નીચે થવાની જે પ્રક્રિયા છે એની અંદર ઘર્ષણ ન ઉત્પન્ન થાય એટલા માટે એની અંદર ફુફ્ફુસીય પ્રવાહી આવેલું હોય છે જે ઘર્ષણ નિરોધક જોવા મળે છે. ઓકે, હવે આની અંદર ડાયફ્રેગમ જે છે, ડાયફ્રેગમ એ બીજું કંઈ નહીં, ઉરોદર પટલ છે. અને આ ઉરોદર પટલ એ કઈ જગ્યાએ જોવા મળે છે, તો અ મસલ એટ ધ બોટમ ઓફ ધ ચેસ્ટ કેવિટી. આ જે ચેસ્ટ કેવિટી છે એટલે કે જે ઉરસીય ગુહા છે, આ ઉરસીય ગુહાની નીચેની તરફ આ ઉરોદર પટલ આવેલું હોય છે અને એ ચેન્જીસ ધ પ્રેશર ઇન ધ ચેસ્ટ કોઝ બ્રીથિંગ, એટલે એ પ્રેશર ચેસ્ટ ઉપર પ્રેશર લાવી અને પછી શું કરતું હોય છે, તો એ બ્રીથિંગની અંદર એ હેલ્પફુલ થતું હોય છે. તમે આ આકૃતિની અંદર એકદમ સહેલાઈથી જોઈ શકશો. આની આ હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ છે, એમાં નાઝલ કેવિટી, ફેરિંગ, લેરિંગ્સ, ઇસોફેગસ, ટ્રેકિયા, લેફ્ટ લંગ એની અંદર અને રાઈટ લંગ. હવે લેફ્ટ લંગ અને રાઈટ લંગ આ બંનેની અંદર તફાવત રહેલો છે, બરાબર. તફાવતની અંદર સૌથી પ્રથમ તો હું તમને એક સમજાવી દઉં કે જમણી બાજુનું જે ફેફસું હોય છે એ ડાબી બાજુના ફેફસા કરતાં સહેજ મોટું જોવા મળે છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, ડાબી બાજુનું ફેફસું જમણી બાજુના ફેફસા કરતાં સહેજ નાનું હોય, બરાબર. હવે આ એટલા માટે એની અંદર એની સાઇઝ નાની જોવા મળતી હોય છે કારણ કે ડાબી બાજુએ શું આવેલું હોય છે, આપ શરીરની અંદર છાતીના ભાગે હૃદય આવેલું હોય છે, તો હૃદયની જગ્યા રોકતું હોવાથી
ડાબી બાજુનું ફેફસું સહેજ નાનું જોવા મળે છે. જમણી બાજુનું જે ફેફસું છે એ ત્રણ ખંડોની અંદર વિભાજિત થયેલું જોવા મળે છે. કેટલા? ત્રણ ખંડોની અંદર. જ્યારે ડાબી બાજુનું ફેફસું છે, આ તફાવત તમારે ખાસ ધ્યાન રાખવાનો છે, ડાબી બાજુનું ફેફસું એ ફક્ત બે જ ખંડોનું બનેલું હોય છે. જમણી બાજુના ફેફસાની અંદર બે ખાંચ જોવા મળે છે, ઉપરી ખાંચ અને અધ ખાંચ, જ્યારે ડાબી બાજુના ફેફસાની અંદર ફક્ત મધ્ય ખાંચ જ જોવા મળતી હોય છે. કે જે એની અંદર ત્રણ ખંડો પડતા હોય છે એમાં ઉપરી ખંડ, મધ્ય ખંડ અને અધ ખંડ આવી રીતે ત્રણ ભાગ પડે છે, જ્યારે ડાબી બાજુના ફેફસાની અંદર ફક્ત બે જ ભાગ પડે છે. જે કયા ભાગ તરીકે ઓળખાય છે? એક ઉપરી ખંડ અને બીજો અધ ખંડ. તમે અહીંયા એકદમ ઇઝીલી જોઈ શકશો ફેફસાની અંદર આ જે હું લાઇનિંગ કરું છું એ શું છે, એની પ્રથમ ખંડ થયો આ, અને એ આ એ ઉપરી ખાંચ થઈ. એના પછી આ દ્વિતીય ખાંચ મેં દોરી છે, જેને આપણે અધ ખાંચ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને આ ખાંચ એ મધ્ય ખંડ અને અધ ખંડ આવી રીતે બે ખંડોને એકબીજાથી ડિવાઈડ કરે છે, અલગ પાડે છે. જ્યારે ડાબી બાજુના ફેફસાની અંદર ફક્ત આ ભાગે આ એક ખાંચ જોવા મળતી હોય છે, જે ઉપરી ખંડ અને અધ ખંડ એમ ડિવાઈડ કરતું હોય છે. હવે બાજુની જે એક ઇમેજ આપેલી છે એ ઇમેજ બીજું કંઈ નહીં પરંતુ વાયુ કોષ્ઠો છે, એલ્વીઓલાય છે. હવે એની અંદર તમે આ આકૃતિ પ્રમાણે એકદમ સહેલાઈથી જોઈ શકશો કે આ એ શું છે, તો દ્રાક્ષના ઝુમખા જેવી જે રચના બને છે એને આપણે શું કહીએ છીએ, તો એલ્વીઓલાય તરીકે ઓળખીએ છીએ, અથવા તો એને વાયુ કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. કે હવે આની અંદર શેના દ્વારા એ રક્ષાયેલી જોવા મળે છે? બ્લડ કેપિલરીઝ આપણે વાત કરેલી, તો આ જે રુધિર કેશિકાઓ છે એના દ્વારા એ આ રુધિર કેશિકાઓ વાયુ કોષ્ઠોની ફરતે ગોઠવાયેલી જોવા મળતી હોય છે. એમાં આર્ટરી અને વેઇન્સ આવી રીતે બે અલગ અલગ ભાગો એમાં જોવા મળતા હોય છે. આર્ટરી જે છે એની અંદર સ્વચ્છ રુધિરનું વહન થતું હોય છે, જે ઓક્સિજન યુક્ત હોય છે, જ્યારે વેઇન્સ એના વાયુ કોષ્ઠોની અંદર જે દાખલ થતી હોય એ અશુદ્ધ રુધિર એમાંથી પસાર થતું હોય છે, અને એ ઓક્સિજન વિહીન રુધિર હોય છે, બરાબર. એના પછી આપણે આગળ વાત કરીએ તો આ વાયુ કોષ્ઠોની રચના છે, માઉસની અંદર જે ફેફસા આવેલા હોય, ઉંદરની અંદર જે ફેફસા હોય એના વાયુ કોષ્ઠોની રચના આપેલી છે. આ સૂક્ષ્મ રચના જોવા મળે છે. આ પછી આ જ સેમ એલ્વીઓલાઈની છે ઉંદરની. એના પછી ઉંદરના જે લંગ્સ છે એની રચના, એની અંદર જે એલ્વીઓલાઈ છે એની આ ફરીથી એક આકૃતિ આપેલી છે. હવે મુખ્ય શરૂઆત થાય છે ગેસ એક્સચેન્જ. તો શ્વસનની પ્રક્રિયામાં જે વાયુ વહનની પ્રક્રિયા છે એ કેવી રીતે જોવા મળતી હોય છે? તો ઓક્સિજન જે છે એ ડિફ્યુઝિસ ફ્રોમ એલ્વીઓલાઈ ટુ કેપેલરીઝ. એટલે સૌથી પહેલાં જે એના બોડીની અંદર શ્વસનની પ્રક્રિયા દરમિયાન શરીરમાં જે ઓક્સિજન દાખલ થયો છે એ ઓક્સિજન એલ્વીઓલાઈ થ્રુ કેપેલરીઝની અંદર દાખલ થશે. સૌથી પહેલાં એ વાયુ કોષ્ઠોની અંદર, વાયુ કોષ્ઠમાંથી એ રુધિર કેશિકાઓની અંદર દાખલ થાય છે. એના પછી એ ભાગની અંદર એટલે કે કેપેલરીઝની અંદર એ હિમોગ્લોબિન સાથે બોન્ડિંગ કરે છે, શું HbO2 બનાવે છે, બરાબર. અને આ HbO જે છે એ HbO ઓક્સિહિમોગ્લોબિન તરીકે ઓળખાય છે. સૌથી પહેલાં હિમોગ્લોબિન એકલો હતો, એના જોડે ઓક્સિજન જોડાઈ અને HbO બનાવ્યું, અને પછી એ કયા નામથી ઓળખાય છે? ઓક્સિહિમોગ્લોબિન તરીકે ઓળખાય છે. એની અંદર ઓક્સિજન સેપરેટ્સ ફ્રોમ બ્લડ ઇન ધ બ્લડ
બોડી સોરી ઇન ધી બોડી ટિશ્યુઝ. હવે જે એ ઓક્સિહિમોગ્લોબિન જે છે એની એની સાથે જે ઓક્સિજન જોડાયેલો છે એ સેપરેટ થઈ જાય છે બ્લડમાંથી કઈ જગ્યાએ, તો એ જે તે અલગ અલગ મસલના જે ભાગ હોય, બોડી ટિશ્યુ પેશીઓ જોવા મળતી હોય, ત્યાં એ અલગ થઈ જતો જોવા મળતો હોય છે. એના પછી કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર ડિફ્યુઝિસ ફ્રોમ સેલ્સ ઇન્ટુ કેપેલરીઝ. એટલે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે અને પાણી છે એ કોષોમાંથી છૂટા પડે છે. કઈ ભાગમાંથી? તો જે રુધિર કેશિકાઓની અંદર, જે રુધિર કેશિકાઓની અંદર જે શિરામાં અશુદ્ધ રુધિર આવેલું છે, જે શેની જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે, એ શરીરની અંદર રુધિર કેશિકાના ભાગે આવી અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે. જે હવે કયા ભાગે કયા સ્વરૂપે જોડાય છે? તો બાયકાર્બોનેટ આયન સ્વરૂપે, એ HCO3 સ્વરૂપે એ વાયુ કોષ્ઠોની અંદર દાખલ થાય છે. હવે એમાંથી એ કઈ એ વાયુ કોષ્ઠોની અંદર દાખલ થયા બાદ એ લંગ્સમાં થઈ અને પછી એ શરીરમાંથી ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન એ બહાર નીકળતો જોવા મળતો હોય છે. બ્રીથિંગની પ્રક્રિયા જે થતી હોય એની અંદર એર મૂવ્સ ઇન્ટુ એન્ડ આઉટ ઓફ લંગ્સ. એટલે એ જે બ્રીથિંગની પ્રક્રિયા થતી હોય, શ્વસનની પ્રક્રિયા થતી હોય, તો એની અંદર શું જોવા મળે છે? તો સૌથી પહેલા જે હવા જે છે એ હવા અંદર દાખલ થવી અને બહાર નીકળવી ફેફસામાંથી, એને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. લંગ્સ કન્ટેન નો મસલ્સ બટ આર ઇલાસ્ટિક, સો હાઉ ડુ યુ બ્રીથ? વેઇટ 1 મિનિટ સ્ટુડન્ટ. સોરી ફોર ઇન્કન્વિનિયન્સ સ્ટુડન્ટ્સ. જે લંગ્સ હોય તો એ એની અંદર આપણને ખબર છે કે એમાં કોઈ પણ પ્રકારના મસલ્સ જોવા મળતા નથી હોતા. એ શું હોય છે? તો ઇલાસ્ટિક, એની અંદર જે મસલ્સ હોય એ વોલેન્ટિયરી મસલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એ પોતે પોતાની રીતે, જેમ હૃદયની અંદર જેમ કામ કરતા હોય એવી જ રીતે ફેફસાની અંદર પણ એ પ્રકારે મસલ્સ જોવા મળતા હોય. હવે જે બ્રીથિંગની જે પ્રોસેસ છે એ કેવી રીતે જોવા મળે છે? તો સૌથી પહેલા જે પ્રેશર આવતું હોય ચેસ્ટ દ્વારા, છાતીના ભાગ દ્વારા જે પ્રેશર આવતું હોય એ એના દ્વારા એ જોવા મળતા હોય છે.
અને એ પ્રેશર ક્યાંથી આવતું હોય, તો ઉરોદર પટલનો જે ભાગ છે એમાંથી એ પ્રેશર આવતું હોય, અને એના દ્વારા એની અંદર બ્રીધિંગ અને બ્રીથ આઉટ થતું જોવા મળતું હોય છે. ઓકે, ઇન્હેલેશનની જે પ્રક્રિયા છે, ઇન્હેલેશનની પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ તો રીબ્સ, પુશઅપ્સ, પુશઅપ એન્ડ આઉટ, એટલે ઇન્હેલેશનની પ્રક્રિયાની અંદર આપણે જ્યારે શ્વસનની અંદર શ્વાસ અંદરની તરફ ખેંચીએ છીએ, ત્યારે આપણે છાતીનો ભાગ એ ઉપરની તરફ ધકેલાય છે અને પછી એ બહાર આવે છે, બરાબર. ધ ડાયફ્રેગમ મૂવ્સ ડાઉન, એટલે કે જે ઉરોદર પટલનો જે ભાગ છે એ નીચેની તરફ ધકેલાતો જોવા મળે છે. મેક્સ ધ ચેસ્ટ કેવિટી બીગર, એટલે એની જે ચેસ્ટ કેવિટી છે એ મોટી જોવા મળે છે. વિચ રિડ્યુસીસ પ્રેશર અરાઉન્ડ ધ લંગ્સ, એટલે એ ફેફસાના આજુબાજુના ભાગ ઉપર એ શું કરે છે, પ્રેશર ઉત્પન્ન કરે છે, અને એના દ્વારા બોડીની અંદર શ્વસનની પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. તો એર રશીસ ઇન ફ્રોમ ધ આઉટસાઇડ ટુ ફિલ લંગ્સ, એટલે જે હવા જે છે એ હવા શું જોવા મળે છે, તો એમાં આજુબાજુથી હવા અંદર આવી અને એ લંગ્સની અંદર ભરાય છે, એના દ્વારા એનાથી આપણા જે ફેફસા છે એ ફૂલતા જોવા મળે છે. હવે એકચ્યુઅલી આ પ્રોસેસ કેવી થતી હોય, તો આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીએ, તો સૌથી પહેલાં આપણે હવા જ્યારે આપણા શરીરની અંદર દાખલ કરીએ છીએ, તો આપણા ફેફસા એકદમ ફૂલતા જોવા મળે છે, અને એ ફૂલવાની જે પ્રક્રિયા છે એ ઇન્હેલેશનની પ્રક્રિયા છે. એની અંદર આપણું જે ઉરોદર પટલ છે એ નીચેની તરફ ધકેલાતું જોવા મળે છે, બરાબર. અને આપણી છાતીનો ભાગ છે એ સહેજ બહારની તરફ આવે છે, સાથે સાથે જે આપણા લંગ્સ છે એ ફૂલે છે, અને ફૂલવાથી શરીરની અંદર એ એટલા લેવલ સુધી ફૂલે છે કે બહારના વાતાવરણની દબાણ, હવાનું દબાણ અને ફેફસાનું દબાણ આ બંને સેમ ન થઈ જાય ત્યાં સુધી એ ફૂલવાની પ્રક્રિયા સ્ટોપ કન્ટિન્યુ રહે છે, અને પછી એક લેવલ ઉપર બંનેનું દબાણ સરખું થઈ જાય એટલે એ ઓટોમેટિકલી સ્ટોપ થઈ જાય છે. ઘણી સિચ્યુએશનની અંદર આપણે શું કરતા હોઈએ છીએ કે એકદમ જોરથી શ્વાસ એટલે કે દબાણ પૂર્વક આપણે શ્વસનની પ્રક્રિયા કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે યોગા કરતા હોય એ સમયગાળા દરમિયાન, અનુલોમ વિલોમ કરતા હોય એ સમયગાળા દરમિયાન, તો આપણે એકદમ પ્રેશર સાથે ઓક્સિજન શરીરની અંદર ફેફસાની અંદર દાખલ કરતા હોઈએ છીએ, તો એના દ્વારા આપણા ફેફસાની કેપેસિટી વધતી હોય, અને એ કેપેસિટી વધે એના લીધે આપણા શરીરની અંદર જે ઓક્સિજનનું પ્રમાણ છે એ વધુ ને વધુ દાખલ થાય ઓક્સિજન, અને એના લીધે આપણી જેટલી પણ હિમોગ્લોબિન એટલો વધુ પ્રમાણની અંદર ઓક્સિહિમોગ્લોબિનની અંદર કન્વર્ટ થાય, અને એના લીધે રુધિરની અંદર વધુ ઓક્સિજન પહોંચે છે, અને એના લીધે આપણને કેન્સર જેવા જે ડિઝીઝ છે એ ઓછા પ્રમાણની અંદર થવાના કેસીસ બનતા હોય છે. કેન્સર નું સૌથી મહત્વનું કારણ, કેન્સર થવાનું સૌથી મહત્વનું જે કારણ છે એ છે કોઈ એક ભાગની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવું, બરાબર. કારણ કે આપણને ખબર છે, કદાચ તમને એક એક ખબર એક્ઝેક્ટ એની માહિતી છે કે નહીં એ મને ખબર નથી, પરંતુ તમે નેટ ઉપર કદાચ સર્ચ મારો કે કયા હ્યુમન બોડીના કયા ભાગોની અંદર ક્યારેય પણ કેન્સર ન જોવા મળે, તો એ એક ભાગ છે સૌથી પહેલા તો હૃદય, કે જ્યાં ક્યારેય પણ કેન્સર જોવા નથી મળતું. હા, ફેફસાની અંદર, ફેફસાનું કેન્સર આપણે નામ સાંભળ્યું છે, પણ ફેફસાની અંદર કેન્સર જોવા નથી મળતું. એની અંદર ફેફસા ફેલ થવાના ચાન્સીસ વધુ હોય છે, પરંતુ જ્યારે ફેફસાની અંદર પૂરતા પ્રમાણની અંદર વાયુ કોષ્ઠોમાં બીડી પીવાના લીધે અથવા બીજા કોઈ પણ
વ્યસનના કારણે એની અંદર જે ટાર ભરાઈ રહે છે અને એના કારણે શરીરની અંદર પ્રોપર ફિલ્ટ્રેશન ન થવાના લીધે આવા પ્રોબ્લેમ થતા જોવા મળતા હોય છે. તો એક હૃદય અને બીજું આંખો, આંખોની અંદર કન્ટિન્યુઅસલી ઓક્સિજન સૌથી વધુ પ્રમાણની અંદર મળતો જોવા મળતો હોય છે, એટલે આ બે ભાગોની અંદર ક્યારેય પણ કેન્સર થવાના ચાન્સીસ રહેતા નથી હોતા. તો એટલા માટે રોજ નિયમિતપણે આપણે યોગા કરવા જોઈએ અને જેનાથી આપણું સ્વાસ્થ્ય એકદમ સારું રહી શકે છે. બરાબર, તો આના પછી આપણે એક્સેલેશન વિશે જોઈએ. એક્સેલેશનની અંદર પેલાની જે પ્રોસેસ હતી એ આખે આખી ઉલટી એનાથી થઈ જશે. તો સૌથી પહેલાં જે છાતીનો જે ભાગ છે એ નીચેની તરફ બેસે અને અંદરની તરફ સહેજ દબાતો જોવા મળશે. ડાયફ્રેગમ છે એ ઉપરની તરફ આવશે. હવે ઉરોદર પટલ નીચેની બાજુ અને ઉપરની બાજુ જવાનું કારણ શું હોય? બરાબર, તમને એક પ્રશ્ન થવો જોઈએ કે ઉરોદર પટલનો જે ભાગ છે એ શ્વસન, જ્યારે શ્વાસ લેવાની પ્રક્રિયા છે એ સમયગાળા દરમિયાન એ નીચે કેમ જાય છે? બરાબર, તો એ આગળ આપણે શ્વાસ છોડવાનો છે તો એટલા માટે એ એક્સટર્નલ એડવાન્સની અંદર એ પ્રેશર લાવવા માટે એ નીચેની તરફ દબાતું જોવા મળે છે, જેનાથી આગળની પ્રોસેસ એકદમ ઇઝી થઈ જાય. બરાબર, ધીસ મેક્સ ધ ચેસ્ટ કેવિટી સ્મોલર, ઇન્ક્રીઝ ધ પ્રેશર એન્ડ એર લીવ્સ ધ લંગ્સ. એમાં શું થાય તો ચેસ્ટ કેવિટી જે છે એ ઉરસીય ગુહા એ નાની થતી જોવા મળે છે અને એની અંદર પ્રેશર વધતું જોવા મળે છે. હવે જ્યારે આપણે આપણા શરીરની અંદર જે હવા દાખલ થયેલી છે એ હવા ત્યાં સુધી આપણા શરીરમાંથી બહાર નીકળશે કે જ્યાં સુધી વાતાવરણની હવાનું દબાણ અને આપણા શરીરની હવાનું દબાણ સેમ ન થઈ જાય. આ કોન્સેપ્ટ શ્વસનની પ્રક્રિયાની અંદર સૌથી વધુ મહત્વનો છે. ઓકે, અને આ દબાણ બંને વાતાવરણનું અને શરીરનું દબાણ બંને સરખા થઈ જાય ત્યારે એ શ્વસનની પ્રક્રિયા હોય, એટલે કે શ્વાસ લેવાની પ્રક્રિયા હોય કે શ્વાસ છોડવાની પ્રક્રિયા હોય, એમાં એ સ્ટોપ થઈ જાય અને એના પછી બીજી એની વિરુદ્ધ પ્રક્રિયા શરૂ થતી જોવા મળતી હોય છે. ઓકે, હવે બ્રીથિંગની પ્રક્રિયામાં તમે આ જે ઇમેજ બતાવી છે એ તમે એકદમ ઇઝીલી જોઈ શકશો કે એમાં જે ઇન્હેલેશનની પ્રક્રિયા છે એ અને એક્સલેશનની પ્રક્રિયા છે એ બંને કેવી રીતે એકબીજાથી અલગ પડતા જોવા મળે છે. બરાબર, ઇન્હેલેશનની અંદર ચેસ્ટનો જે ભાગ છે એ વધતો જોવા મળે અને ઉપરની તરફ ખેંચાય છે, એક્સલેશનની અંદર એ નીચેની તરફ ધકેલાતો જોવા મળે છે, અને ડાયફ્રેગ્રામ જે છે એ ઉપરની તરફ અને ઇન્હેલેશનની અંદર એ નીચેની તરફ દબાતું જોવા મળે છે. બરાબર, તો આ તમારે એક્ઝામની અંદર તમારે આ ઇમેજ દોરવી હોય તો શ્વસનની પ્રક્રિયાની અંદર આ ઇમેજ તમે દોરી શકો છો. ઓકે, તો અત્યારે હાલ આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે શ્વસનની જે પ્રક્રિયા છે એના વિશે જોવાનું છે કે એની અંદર જે ગેસિયસ એક્સચેન્જ થતું હોય છે, કાર્બન ડાયોક્સાઇડની અંદર કેવી રીતે HCO3 ભળતું હોય છે, હિમોગ્લોબિન જે છે એની અંદર ઓક્સિહિમોગ્લોબિન કેવી રીતે કન્વર્ટ થતું હોય છે, તો આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, તો અત્યારે આટલું રાખીએ છીએ.